પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સોનગઢ ખાતે આરસીસી ના રોડ ના કામ ને મામલે મોટો ભ્રષ્ટાચાર, લોકોના આક્ષેપો. પ્રોબ્લેમ છે આ રોડ, આ લોકોએ બનાવ્યો છે. 5-6 ઇંચ રોડ હજી આની માટે બનાવે છે. રોડ તો છે જ તે, પણ એની માટે આ રોડ બનાવે છે. પણ અમારા શેરીનું પાણી બધું અહીંયા અટકાઈ જાય એનો જવાબ અમને આ લોકો કોઈ દેતા નથી. અને આ રોડનું કામ ચાલુ છે. પંચાયતમાં અમે બોલાવ્યા હતા મંત્રીને, મંત્રી અમને આવો જ જવાબ આપ્યો કે ભાઈ એ કામ તો ચાલુ, એ લોકોને કરવા દેવું પડશે. બરોબર, અમે આપણે ક્યાં આપણે વહીવટદારને બોલાવ્યા હતા. વહીવટદારને બોલાવ્યા હતા. વહીવટદારે એવું કીધું કે ભાઈ એ લોકોને જે પરમિશન આપી છે એનું કામ એ લોકો કરશે. બરોબર, પછી કે આજે આની ઉપર કે અહીંયા આગળ અત્યારે ખરેખર રોડની જરૂર છે જ નહીં. આજે નીચેનો જે આરસીસી રોડ છે એ 1-1.5 ફૂટ એનું આરસીસી પ્લાન કરી એ કરેલો છે, જેમાં કોઈ પણ જાતનું રોડને કોઈ નુકસાન નથી, કોઈ ખાડા ખડિયા નથી, ત્યાં કોઈ રોડની જરૂરિયાત નથી. આ એ લોકોને પોતાના સ્વાર્થ માટે અત્યારે એ લોકો રોડ બનાવે છે, જેના કારણે જે વરસાદનું પાણી આવે છે, વરસાદનું પાણી અટકાય અને જે પાણી ભરાય છે એનો કોઈ નિકાલ નથી, ક્યાંય કોઈ જગ્યાએ ગટર લાઈન નથી. આની વારંવાર રજૂઆત કરવા છતાં અત્યારે આ લોકો હજી હાલમાં આવડા રોડનું કામ હજી ચાલુ જ રાખે છે. અને એ લોકો એવી દાદાગીરી કરે કે તમારે જ્યાં લગીને જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, અમે અમારું કામ તો કરશું જ તે. અમે ઉપરથી નીચે લગીને બધી જગ્યાએ અમારા સેટિંગ છે. એટલે અમને એવું લાગે છે કે આ લોકોએ જે આવી ધમકી દે છે એટલે એ પ્રમાણે કે ઉપરથી નીચેથી ઉપર લગીને પૈસા બધાને ખવડાવી દીધા છે. એટલે અમારા લોકોને બધાને સહન કરવાનું છે. આમાં અમને એવી વસ્તુ દેખાય છે. એટલે અમારું કામ કાંઈ થતું નથી અને એ લોકોને રોડ બનાવવો છે એટલે એ દાદાગીરી કરીને રોડ બનાવી શકશે, કારણ કે એ લોકો પૈસા ખવડાવી દે છે અને બધાના ઘરમાં પાણી તો ભરાવાના જ છે.